બોડેલીના જબુ ગામના આંગણે દ્વિદિવસીય પુષ્ટિ મહામહોત્સવ ધાર્મિકતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામના આંગણે જબુ ગામ દસાલાડ સમાજ વડોદરા તેમજ વૈષ્ણવ સમાજ જબુ ગામના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવ સંપ્રદાયના તૃતીય ગૃહાધીશ બ્રહ્મરસિંહ કાકરોલી નરેશ 108 શ્રી વજેશકુમાર મહારાજશ્રી સાથે 108 ડૉક્ટર શ્રી વાગીશકુમાર મહોદયશ્રી તેમજ આત્રીના લાલન રાજકુમાર વેદાંત રાજાની મંગલ ઉપસ્થિતિમાં પુષ્ટિ મહામહોત્સવની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન થઈ હતી. પુષ્ટિ મહામહોત્સવની ત્રિદિવસીય ઉજવણી શુભારંભ પ્રસંગે સવારે 10 કલાકે પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી વાગીશકુમાર મહોદય શ્રી રાજકુમાર વેદાંત રાજા સાથે આવી પહોંચતા આપશ્રીને ઘોડા બગી તેમજ બેન્ડવાજા સાથે ભવ્ય સામૈયા સાથે વૈષ્ણવો દ્વારા સ્વાગત બાદ સીએન પક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુ ગામ ખાતે 108 શ્રી ઠાકોરજીનો શાકલાલ લીલાનો મનોરથના ભવ્યાતિ ભવ્ય અલૌકિક દર્શન તેમજ સાંજે કેસરસ્નાનનો મનોરથ અને રાત્રે પુષ્ટિ રાથોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે જાગીરદાર મનોરથમાં રંગોરી દ્વારા પ્રભુજીના ચિત્રો દોરીને આગવું આકર્ષવા જોવા મળ્યું હતું. પૂજ્યને મંગલમય ઉપસ્થિતિમાં કીર્તન કરો ગોરપદ વધઈના ગાન સાથે ભારે રમઝટ બોલાવી વ્રજની યાદ અપાવી હતી. પુષ્ટિ મહોત્સવની ઉજવણીના બીજા દિવસે જબુ ગામના શ્રી દ્વારકાધીશ મંદિરમાં પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં નંદ મહોત્સવની ઉજવણી, સાંજે પૂજ્યશ્રી વૈષ્ણવાચાર્યશ્રીની ભવ્ય શોભાયાત્રા, ત્યારબાદ માંડી સાંજે શ્રી અમુનાજીની લોટી મહોત્સવની શોભાયાત્રા, શ્રી અમુનાજીની મહાઆરતી સાથે દીપદાનના મનોરથના દર્શન કરી મહાપ્રસાદ લઈ સમગ્ર વડોદરા છોટાઉદેપુર જિલ્લા સહિત જિલ્લા બહારથી ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલા વૈષ્ણવોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર 2 દિવસના પુષ્ટિ મહામહોત્સવની પ્રસંગે સમગ્ર નગરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ 2 દિવસ દરમિયાન જબુ ગામના નગર યોજાયેલ વિવિધ ધાર્મિકતા ભર્યા કાર્યક્રમોને લઈ જબુ ગામ જાણે કાંકરોલીમાં ફેલાયેલું જોવા મળ્યું હતું. લરકા પઠાણ, ZSTV નસવાડી.